श्रद्धा मर्डर केस ने लेने आ सौथी मोटा समाचार सामे आवी रह्या छे। श्रद्धा मर्डर केस नु सूरत कनेक्शन सामे आव्यु छे। सूरत माथी ड्रग्स पेडलर नी धरपकड़ करवामां आवी। फैजल मोमी नामना युवक नी सूरत क्राइम ब्रांचे धरपकड़ करी छे। आरोपी आफताब ने फैजल ड्रग्स आपतो होवानी पण शंका छे। फैजल मोमी ना कॉल रेकॉर्ड नी पण तपास करवामां आवशे। तो आ कनेक्शन कई रीते जोडायेलू छे। फैजल मोमी नामना युवक नी सूरत क्राइम ब्रांचे धरपकड़ करी छे। एवी पण शंकाओ छे आरोपी आफताब ने फैजल ड्रग्स आपतो तेने पहोंचाडतो हतो। ड्रग्स आगळ तपास हाथ धरवामां आवशे। कॉल रेकॉर्ड छे तेनी पण तपास करवामां आवशे के ते लोकोनुं कनेक्शन शुं ड्रग्स पहोंचाडवा पूरतुं ज हतुं के कंईक बीजुं पण कनेक्शन हतुं। तेमनी साथे शुं वातचीत थती हती तेने लईने पण आगामी समयमां तपास हाथ धरवामां आवशे। चेतन अमारी साथे लाइव जोडाई गया छे। चेतन, फैजल मोमी नामनो एक व्यक्ति छे, तेनुं नाम सामे आव्युं छे, आ कनेक्शन कई रीते जोवामां आवी रह्युं छे ने हाल शुं तपासने शुं माहिती मळी रही छे? जी चौक्स, थोड़ा दिवस पहला सूरत क्राइम ब्रांच द्वारा एक साथ पांडेसरा अने सूरत अमरोली विस्तार में दरोडा पाड़वामां था। दरोडा दरमियान सूरत क्राइम ब्रांच द्वारा रुपया 4 करोड़ जो ड्रग्स है ड्रग्स कब्जे कर आफताब नामनो जो आरोपी है तेनी धरपकड़ पण करवामां आवी हती। सूरत क्राइम ब्रांच द्वारा छेल्ला केटलाय समय थी आज आरोपी झड़पाई गया था, तेमनी पूछपरछ करवामां आवी हती। पूछपरछ में एक चौंकावनारो हकीकत बहार आवी हती, जेमा आफताब जे ड्रग्स पेडल ड्रग्स अप्लाय करतो हतो ते सूरत होवानुं बहार आव्युं हतुं। खास करीने सूरतना फैजल मोमी नामना जे शख्स छे तेनी संडोवणी बहार आवी हती, जेने लईने क्राइम ब्रांच द्वारा जे फैजल मोमीनी मोडी राते धरपकड़ करवामां आवी छे। आ साथ साथ फैजल मोमीनो जे मोबाइल छे ते मोबाइल पण कब्जे करवामां आव्यो छे। आ उपरांत आ मोबाइलनी जे कॉल डिटेल छे ते कॉल डिटेल पण काढવામાં આવી રહી છે। જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ જે સત્તા हत्या केस थी तेमां पण तेनी सडवणी होवानी हाल प्राथमिक माहिती मळी रही छे। जो के हजी सत्तावार रीते कोईपण प्रकारनो जे खुलासो छे ते खुलासो करवामां नथी आव्यो। हाल सूरत क्राइम ब्रांच द्वारा जे कॉल डिटेल छे ते कॉल डिटेलना आधारे अन्य कया कया आरोपीओ संडोवायेला छे ते हाल तपास करवामां आवी रही छे। आ उपरांत जे सूरतमां ड्रग्स लावामां આવતું હતું અને સુરતમાં કયા કયા જગ્યાએ આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતી હતી તે માહિતી પણ મેળવવામાં આવી રહી છે। આ ઉપરાંત જે ફૈઝલ મોમિન છે તે ફૈઝલ મોમિનની ઉપર કયા મુખ્ય જે સૂત્રધાર છે તેની પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી ચેતન, ફૈઝલ મોમિનનો ઇતિહાસ શું છે, કઈ રીતે તે આફતાબ સાથે જોડાયેલો હતો, ક્યાંનો રહેવાસી છે તેની કોઈ માહિતી મળી રહી છે હાલ? જી ચોક્કસથી, જે રીતે અમરોલી અને પાંડેસરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી આફતાબ નામનો જે શખ્સ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। શરૂઆતમાં આફતાબે કોઈપણ પ્રકારનું નામ લીધું ન હતું, જો કે પોલીસે કડક પૂછપરછ હાથ ધરી હતી। આ ઉપરાંત જે આફતાબ છે તેના જે મોબાઈલ કોલ ડિટેલ છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ફૈઝલ મોમિન નામના જે શખ્સ છે તેનું નામ બહાર નીકળ્યું હતું, જેને કારણે ફૈઝલ મોમિનની પોલીસે પૂછપરછ કરી હતી। જેમાં જે તો એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ફૈઝલ મોમિન જે છે તે સુરતનો હતો, ખાસ કરીને આ જે ડ્રગ્સ છે તે મુંબઈથી મંગાવવામાં આવતું હતું। જે ડ્રગ્સ ફૈઝલ મોમિન લાવતો હતો અને ફૈઝલ મોમિન અલગ અલગ જે ડ્રગ્સ પેડલર છે તેને સુરતમાં આ જે ડ્રગ્સ છે તે આપતો હતો। કમિશન પર આખે આખું જે કૌભાંડ છે તે ચાલતું હતું। અંદાજિત 5-10 હજાર રૂપિયાનું જે કમિશન છે તે કમિશન આપવામાં આવતું હતું। હાલ ફૈઝલ મુંબઈમાં ક્યાંથી આ ડ્રગ્સ ખરીદતો હતો અને કઈ રીતે સુરતમાં લાવતો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જો ફૈઝલ મોમિનની જો વાત કરીએ તો ફૈઝલ મોમિનનો જે મોબાઈલ છે તે FSL રિપોર્ટમાં પણ મોકલવામાં આવ્યો છે। જે મોબાઈલ છે તે મોબાઈલમાં કોનો કોનો સંપર્ક ફૈઝલ હતો તે પણ ચકાસણી કરવામાં આવી રહી છે। જે શંકાસ્પદ જે પણ સંપર્ક હશે તેને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવશે અને તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે। જી ચેતન, આ કેસમાં એક ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થઈ છે એટલે સ્વાભાવિક છે કે અન્ય લોકો પણ જોડાયેલા હોઈ શકે છે અને આગામી સમયમાં તેમના પણ નામ સામે આવે તેવી શક્યતાઓ? જી ચોક્કસથી, સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે। જે રીતે અમરોલી અને પાંડેસરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, રૂપિયા 4 કરોડ જેટલું કિંમતનું જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, ત્યારબાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે। કારણ કે જે રીતે સુરતથી આખે આખું જે કનેક્શન છે તે જોડાયેલું છે, સુરતમાં જે રીતે આ ડ્રગ્સનો વેપલો ચાલતો હતો ત્યારે આ ડ્રગ્સ મુંબઈનો જે મુખ્ય સૂત્રધાર છે
હજી પોલીસે તેના નામની જાહેરાત નથી થઈ. જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચની જે એક ટીમ છે તે ટીમ મુંબઈ જવા રવાના થઈ ગઈ છે, જે મુખ્ય સૂત્રધાર ઝડપાશે ત્યારે આખે આખો જે મામલો છે તે મામલો સામે આવશે. જો કે હાલ જે રીતે ફૈઝલ મોમીનનું જે નામ બહાર આવ્યું છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાતે તેની પણ ધરપકડ કરી છે. હાલ પૂછપરછ ચાલી રહી છે. સૌથી મોટો જે પુરાવો છે તે તેનો મોબાઈલ છે. મોબાઈલમાં તેના જે પેડલર છે તેના નામ પણ અંદર જોવા મળી રહ્યા છે. સુરત જે રીતે આર્થિક રીતે આગળ વધી રહ્યું છે ત્યારે ખાસ કરીને જે યુવાધન છે તે યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવતા હતા. અલગ અલગ જે પાન મસાલાની જે દુકાનો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં કઈ કઈ જગ્યાએ ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે તે અંગે પોલીસે હાલ કોઈપણ પ્રકારનો ફોડ નથી પાડ્યો. જો કે આ તમામ જે જગ્યાઓ છે તે જગ્યાએ પોલીસે દરોડા પાડ્યા છે અને તમામ જે પેડલર ખાસ કરીને આ સમગ્ર જે કૌભાંડ સાથે સંકળાયેલા છે તેની પણ અટકાયત કરવામાં આવશે. આખો જે મામલો છે તે હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે. કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ કૌભાંડ છે તે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. ત્યારે મુખ્ય જે આરોપી છે ફૈઝલ મોમીન તેની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ જે કૌભાંડનો આંકડો જે છે તે વધી શકે છે. આ ઉપરાંત સુરત જ નહીં સમગ્ર જે રાજ્ય છે તે રાજ્યમાં આ જે ડ્રગ્સનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ચેતન. તો આખરે આ ત્રીજા વ્યક્તિનું આ મર્ડર કેસ સાથે શું કનેક્શન છે તે આગામી સમયમાં ખબર પડશે. કારણ કે ફૈઝલ મોમીન છે તે ડ્રગ્સ પેડલર હતો અને હવે કેવી રીતે આ હત્યા કરવામાં આવી, તો લાશના 15-20 ટુકડા કરવામાં આવ્યા હતા શ્રદ્ધા મર્ડર કેસ, અને હાથ પગના 3-3 ટુકડા કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાને કઈ રીતે મારવામાં આવી તો તે અંગે અમે ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને માહિતી આપીશું. પહેલા દોસ્તી પછી દુશ્મની, મુંબઈમાં શ્રદ્ધા અને આફતાબ વચ્ચે પહેલા મિત્રતા બંધાઈ હતી. બંને જણા એકબીજા સાથે વાતચીત કરતા હતા એક સારા મિત્રોની જેમ. ત્યારબાદ આ મિત્રતા થોડી આગળ વધી, કોલ સેન્ટરમાં બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા થઈ અને દોસ્તી છે ખૂબ આગળ વધી. બંને એકબીજાની સાથે ઘણી બધી વાતો કરતા, પછી પરિવાર આ મિત્રતાથી રાજી નહોતો. આ બંને મિત્રો હતા, ખૂબ સારું બનતું હતું અને થોડી થોડી તે લોકોની દોસ્તી છે તે આગળ વધી રહી હતી ધીમે ધીમે, પરંતુ પરિવાર છે તે લોકોની આ મિત્રતા પસંદ નહોતી. પરિવારની મરજી વિરુદ્ધ જઈને બંને દિલ્હી રહેવા લાગ્યા. પરિવારની વિરુદ્ધ ગયા હતા બંને કારણ કે પરિવાર તરફથી તે લોકોને રોકટોક કરવામાં આવતી હતી વારંવાર, અને દિલ્હીના મહરૂલીમાં એક ફ્લેટ પણ તે લોકોએ લીધો હતો. કોસાળ આવાસની અંદર એક મુબારક કરીને ઈસમને ત્યાં રેડ કરવામાં આવ્યું છે અને ત્યાંથી 2 કિલો અને 170 ગ્રામ જેટલો મેફેડ્રોનનો જથ્થો, જેની બજાર કિંમત 2,70,00,000 જેવી થાય છે, એ પકડી પાડવામાં આવેલ હતો. ત્યારબાદ મહેરબાન એડિશનલ પોલીસ કમિશનર સરદ સિંઘલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી. એને લઈને પાંડેસરાના અપેક્ષાનગર ખાતેથી એક ચંદન શર્મા નામના ઈસમને ત્યાં રેડ કરવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, અને ત્યાંથી પણ 1,797 ગ્રામ જેટલો માતબર મેફેડ્રોનનો જથ્થો પકડી પાડવામાં આવેલ હતો અને એની બજાર વેલ્યુ આશરે 2.25 કરોડ જેટલી થાય છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોમ્બેના વસઈ તથા મીરા ભાયંદર ખાતેથી ટોટલ 4 આરોપીને પકડી પાડવામાં આવેલ છે. આ જે 4 આરોપી છે એમાં એક છે અનિકેત સિંધી, બીજો છે સંજય પાલ, ત્રીજો છે વાસિફ ચૌધરી અને ચોથો છે ફૈઝલ મોમીન. આ ફૈઝલ મોમીન અને વાસિફ આ બંને નાનપણના મિત્રો છે અને વસઈ ખાતે રહેતા હતા. ફૈઝલ છે પહેલેથી એમ્બ્રી ડ્રગ્સનો ધંધો કરતો હતો અને એને ફૈઝલે આ માલ છે એ ત્યાં વાસિફને આપતો હતો. વાસિફ છે એ સુરત શહેરમાં હાલમાં એ આવેલો હતો અને કૈલાસ કેટરિંગમાં એ પહેલાં નોકરી કરતો હતો. કૈલાસ કેટરિંગની અંદર આ વાસિફ, એની સાથે ચંદન શર્મા અને અનિકેત શર્મા, અનિકેત સિંધે, આ ત્રણે ત્રણ વ્યક્તિઓ કૈલાસ કેટરિંગમાં નોકરી કરતા હતા. એને લઈને એકબીજા સાથે પરિચયમાં હતા. એ પરિચયના કારણે એ પણ આ એમડી ડ્રગ્સની અંદર જોડાઈ ગયેલા હતા. અનિકેત સિંધેની સાથે એનો ડ્રાઈવર છે એક સંજય પાલ, એ ડ્રાઈવર કમ પેડલર આ બંનેનું કામ કરતો હતો. એટલે અનિકેત સિંધે અને સંજય પાલ આ બંને વારાફરતી સુરત શહેરમાં માલ પહોંચાડતા હતા અને આ જે માલ છે એ આ બંને દ્વારા વચ્ચેની કડી છે ચંદન શર્મા, આ ચંદન શર્માને આપતા હતા. ચંદન શર્મા છે મુબારકને આપતા હતા, તેમજ અન્ય વ્યક્તિઓને પણ અહીંયા આપવાની પૂરેપૂરી શક્યતા છે.
आ रीते टोटल चार आरोपी ने पकड़ी।